वडोदरा शहर में मकरपुरा जीआईडीसी ने कैंटोन लेबोरेटरीज में आज सवारे बॉयलर फाटता प्रचंड ब्लास्ट थयो अने आग फाटी निकली हती, जेमां माता पुत्र सहित चार ना मौत थया छे, ज्यारे के बाळको सहित 14 जेटला कामदारो इजाग्रस्त थया हता। ब्लास्टना पगले कंपनी में दौड़धाम मची गई हती। इजाग्रस्तोने लई अने लई जवा माटे एम्ब्युलेंस समयसर नहीं पहोंचता कामदारो सहित बाळको जमीन पर पड़ी रह्या हता। घटनानी जाण थता ज फायर ब्रिगेडनी टीम घटनास्थळे दौड़ी आवी अने आग पर काबू मेळव्यो हतो। कंपनीए मृतकों ने 5-5 लाख की सहाय की जाहरात करी हती अने जीपीसीबीए कंपनी ने क्लोजर नोटिस आपी छे। बॉयलर फाटवाथी चार लोकोनी डेथ की पुष्टि थई छे। प्रिमाफेसी ए लागी रही छे के बॉयलरनी बहु नजीक में लेबरना क्वार्टर हता, एना कारणे वधारे डेथ थई छे। अमे फोरेन्सिक साइंस लेबोरेटरी इंडस्ट्रियल सेफ्टी ना वैज्ञानिक ए तमामनी मदद लीधी छे। इन्वेस्टिगेशन चालू छे, इन्वेस्टिगेशन ना आधार उपर पगला लेवामां आवशे। जे आ फेक्टरी इंस्पेक्टर अने जरूरी कलेक्टर ऑफिस नी अंदर जे डिपार्टमेंट होय जीपीसीबी होय एमनी जोड़े पण वातचीत करवामां आवी छे। जरूरी कार्रवाई करवानुं एमने कहेवामां आव्युं छे। अमारा फायर ब्रिगेडना जवानों द्वारा जेटला लोकोने बचावी शकाता हता एमने तात्कालिक हॉस्पिटल खसेड़वामां आव्या छे अने जे लोकोनी डेथ थई छे एमना प्रत्ये संवेदना पण छे। वधु तपास फेक्टरी इन्स्पेक्टरने कलेक्टर ऑफिसमांथी करवामां आवशे अने आ विषयनी अंदर योग्य कार्यवाही થશે એવી સૂચનાઓ પણ કલેક્ટર ઓફિસમાં જે તે જીપીસીબીમાં અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને આપવામાં આવશે। તો ઘટનાની જાણ થતાં જ મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને થતા તેઓ જાત નિરીક્ષણ કરવા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। નિરીક્ષણ કર્યા બાદ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે આવા કિસ્સા ગંભીર બેદરકારીના કિસ્સા છે, આવી કંપનીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। જે લોકોના આ બ્લાસ્ટમાં મોત થયા છે તે કામદારોને વળતર આપવા કંપની પાસે માંગ કરી છે। બોઇલરની કાળજી થયેલી જણાતી નથી। આ નિર્ણય ફેક્ટરી ઇન્સ્પેક્ટર આપી શકે, બોઇલરના એક્સપર્ટ આપી શકે, પરંતુ ફાટ્યું છે એ સ્વયં સ્પષ્ટ છે કે ક્યાંક તો કમજોરી છે જ, ચાહે એ કંપનીના અધિકારીઓની હોય, કંપનીના એન્જિનિયરની હોય, ક્યાં તો ફેક્ટરી ઇન્સ્પેક્ટરની પણ હોઈ શકે। આ બધી જ બાબતો ચકાસણી માંગી લે છે। ખૂબ મોટી દુર્ઘટના કહેવાય, શહેરની વચ્ચે જગ્યા કહેવાય, અને બોઇલરની પાસે, આટલા મોટા બોઇલરની પાસે કે જ્યાં ફાટી જાય તો આટલી મોટી દુર્ઘટના થાય, એ જગ્યાએ ઘર કેવી રીતે વસાવાય? કામદારોને આવી રીતે વસાવવા અયોગ્ય છે અને કંપનીએ એમને પૂરેપૂરું વળતર આપવું જોઈએ। જે ગુજરી ગયા છે તેમને પણ, જે ઈજા પામ્યા છે તેમની સંપૂર્ણ સારવારનો ખર્ચ પણ તેમણે ભોગવવો જોઈએ। ઉત્તરપ્રદેશની ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવેસી તેમના ભડકાઉ ભાષણને લઈને ફરી વિવાદમાં છે। ઓવેસી ઉત્તરપ્રદેશમાં પોલીસકર્મીઓને જાહેર મંચ પરથી ધમકી આપે છે કે જ્યારે યોગીજીની સરકાર નહીં હોય ત્યારે તમને કોણ બચાવશે। ઓવેસીની ખુલ્લી ધમકી, ઉત્તરપ્રદેશમાં જાહેર મંચ પર પોલીસકર્મીઓને ધમકી, તમને કોણ બચાવશે, અલ્લાહ નાશ કરશે, સાંભળો કાનપુરની રેલીમાં શાબ્દિક ઝેર ઓકતા ઓવેસીને। हालात बदलेंगे जब कौन बचाने आएगा तुमको। ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા જ ઓવેસી પોતાના ઝેર ઓકતા નિવેદનથી નાગરિકોને ભડકાવવાની કોશિશ કરતા નજરે પડ્યા। હંમેશા યોગી મુખ્યમંત્રી નહીં રહેગા, હંમેશા મોદી પ્રધાનમંત્રી નહીં રહેગા, और हम मुसलमान वक्त के एतबार से खामोश जरूर हैं, मगर याद रखो हम तुम्हारे जुल्म को भूलने वाले नहीं हैं। हम तुम्हारे जुल्म को याद रखेंगे। अल्लाह अपनी ताकत के जरिए तुमको निस्तो नाबूद करेगा इंशाअल्लाह ताला, और हम याद रखेंगे। हालात बदलेंगे जब कौन बचाने आएगा तुमको।
કાનપુરની ધરતી પર ખુલ્લી ધમકી આપનાર ઓવેસીને ભાજપના નેતાઓએ વળતો જવાબ આપ્યો. જો જાન લેને કી બાત કરે વો કેવલ ઓર કેવલ એક ભક્ષક એક એસા વ્યક્તિ હો સકતા હૈ જિસકી સોચ મૈલી. ઓર ઓવેસી જી આપકા બયાન હૈ કી આપ અપને આપ કો લૈલા બુલાતે હૈ તો આજ ઉત્તર પ્રદેશ કી જનતા યે જરૂર કહે રહી હૈ લૈલા ઓ લૈલા ભારતીય રાજનીતિ કો તુને ક્યો કિયા મેલા. આતે કેવું રાજકારણ કે જ્યાં ચૂંટણી જીતવા નેતાઓ કોઈ પણ હદે જવા તૈયાર છે. જો કે ભાજપના નેતાઓ સંબિત પાત્રા, કપિલ મિશ્રા તેમજ પરવેશ વર્માથી માંડીને યોગી સરકારના મંત્રીઓએ ઓવેસીની ઝાટકણી કાઢતા કહ્યું કે આ 2021નું ભારત છે, ઝેરી વિચારસરણીને નિર્દયતાથી કચડી નાખવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં પલટો આવશે. 24-30 ડિસેમ્બરમાં કમોસમી વરસાદનું અનુમાન. રાજકોટના ઉપલેટા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવની ખરીદી ધીમી હોવાથી ખેડૂતો પરેશાન. 400 ખેડૂતોને મેસેજ કરી બોલાવાયા, જોકે માત્ર 20 ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યા. ખરીદ પ્રક્રિયામાં વજનકાંઠો અને મજૂરોની ઓછા હોવાની ટેકાના ભાવની ખરીદી ધીમી પડી તો ખેડૂતોની મુશ્કેલીના પગલે કોંગ્રેસના આગેવાનો પણ પહોંચ્યા હતા માર્કેટયાર્ડ. જૂનાગઢ માર્કેટયાર્ડમાં 25 ડિસેમ્બર સુધી જોલસીની આવક બંધ. આવતીકાલે યાર્ડમાં યોજાશે ખેડૂતોની શિબિર. ખેડૂતો માટે હોસ્ટેલ, કમ્યુનિટી હોલનું ભૂમિપૂજન થશે. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના હસ્તે ભૂમિપૂજન. સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતને હાઈકોર્ટથી મળી મોટી રાહત. ગુજરાત હાઈકોર્ટે મુદ્રેશ પુરોહિતની ધરપકડ પર 17 જાન્યુઆરી સુધી લગાવી રોક. હાઈકોર્ટે ખાસ કિસ્સો ગણી અને મુદ્રેશ પુરોહિતને વચગાળાની રાહત આપી અને સાથે તપાસમાં સહકાર આપવા માટે મુદ્રેશ પુરોહિતને કોર્ટે કર્યો આદેશ. હેરસાર કા પેપર લીક કેસમાં મુખ્ય આરોપીનો ભત્રીજો દેવલ પકડાયો. સાબરકાંઠા બાદ અમરેલીના બાબરાના વતની રાજુ અગ્રાવતની પણ અટકાયત. હેરસાર કા પેપર લીક કેસનો મામલો મુખ્ય આરોપીના ભત્રીજા દેવલ પટેલના 23 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા. પોલીસે 12 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. અગાઉના 3 આરોપીઓને પણ કોર્ટમાં રજૂ કરાયા. બાકીના તમામ આરોપીઓના રિમાન્ડ નામંજૂર. તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા. હેઠળ કા પેપર લીક કેસમાં આરોપી કિશોર આચાર્યએ કર્યા મોટા ખુલાસા. વોશ એરિયામાંથી પેપર છુપાવીને લાવ્યો હોવાની કબૂલાત. જયેશ પટેલે 40 લાખમાં દેવલને પેપર આપવાની કરી હતી વાત. દેવલ પટેલ 4-5 લાખમાં વેચવાનો હતો હેઠળનું પેપર. હેલકાર કા પેપર લીક કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો. સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસથી સાબરકાંઠા સહિત અન્ય જિલ્લામાં પણ અપાયા હતા પેપર. અમરેલીમાં બાબરાના યુવકને અપાયું હતું પેપર. 3 આરોપીના રિમાન્ડ પૂરા થતા જ કોર્ટમાં રજૂ કરાશે. પેપર લીક કૌભાંડ સાથે જોડાયેલા આરોપીઓના પોલીસ ફરી રિમાન્ડ માંગશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીકોમનું અર્થશાસ્ત્રનું ફૂટેલું પેપર પણ સૂર્યા ઓફસાઇટમાં છપાયું હોવાનો ખુલાસો કુલપતિએ કર્યો સ્વીકાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક પ્રકરણમાં ફરિયાદ દાખલ કરાઈ તો કુલ 6 લોકો સામે ફરિયાદ. બાબરાની સરદાર પટેલ લો કોલેજના આચાર્યએ પેપર લીક કર્યું હતું. કોલેજનો ક્લાર્ક પણ પેપર લીક કેસમાં સામેલ. તો હાલમાં પેપર લીક કેસમાં થઈ રહી છે આર્થિક વ્યવહારોની તપાસ. માહિતી મળતા જ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક મામલે મોટા સમાચાર. આક્ષેપ બાદ યુનિવર્સિટીએ પેપર રદ કર્યું. બીકોમનું
બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી લેનાર બિલ્ડર વધુ એક વખત પોલીસ કસ્ટડીમાં આવી ગયો છે. બિલ્ડર મિહિર દેસાઈની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે અને 40 લાખની છેતરપિંડીના ગુનામાં તેની ધરપકડ કરાઈ છે. જોકે તેની ધરપકડ થતાં જ અન્ય ભોગ બનનાર લોકો પણ પોતાની રજૂઆત સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. તો આનંદનગર પોલીસની કસ્ટડીમાં ઠાઠથી ઊભા રહેલ આ આરોપી બિલ્ડર મિહિર દેસાઈ છે. બિલ્ડર મિહિર વિરુદ્ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મિહિરે ફ્લાઇટ બુક કરી ફરિયાદી પાસેથી 40 લાખ મેળવી લીધા. બાદમાં દસ્તાવેજ બનાવ્યા વિના તે ફ્લેટ અન્ય એક વ્યક્તિને વેચી અને છેતરપિંડી આચરી છે. જે ગુનામાં આરોપી ફરાર થાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી અને વધુ તપાસ હાથ ધરી છે. पार्टी होती है उससे संपर्क करता है और उसको बताता है कि भाई ये एक है फ्लैट की और ये एक इस तरह से स्कीम है और इस स्कीम के अंदर आप है वो इतना रोकाण कर सकते हैं, एक फ्लैट है वो आप बुक करवा सकते हैं. तो पहले ये फ्लैट बुक करवाता है और बुक करवाने के बाद में उस सामने वाली पार्टी से है वो पैसे ले लेता है. पैसे लेने के बाद में वही फ्लैट ये है वो दूसरी पार्टी को बेच देता है. तो इस तरह से लगभग इसके ऊपर है 10 से प्लस FIR है वो दर्ज है और अभी इसको है वो आनंद नगर पुलिस स्टेशन ने है वो इनको अरेस्ट किया. જૂનાગઢના મુખ્ય સ્વામિનારાયણ મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિદિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં હિન્દુત્વના મુદ્દાઓ સહિત હિન્દુ સમાજ કઈ રીતે આગળ વધે છે, લવ જેહાદ અને વિદેશોમાં હિન્દુ પર થતા હુમલા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ સિવાય બેઠકમાં અસામાજિક સમરસતા અને સદભાવના સાથે હિન્દુ સમાજ કઈ રીતે આગળ વધે તે અંગે પણ વિચારો રજૂ કરાશે. हो रहा है, विश्व हिंदू परिषद कर रही है और कहीं घटक काम कर रहे हैं, मगर ये बहुत अच्छा काम है और हम चाहते हैं कि समग्र राष्ट्र में शांति बनी रहे, समग्र राष्ट्र जो है प्रगति के पंथ पे जाए और सभी का अच्छा हो. हिंदू समाज कैसे आगे बढ़ सकता है, इसके लिए क्या क्या करना चाहिए और सामाजिक सद्भावना निर्माण हो जाए, समरसता का निर्माण हो जाए, इसके लिए क्या क्या काम करना है, ये भी बात इसमें तय होगी. અને હવે મેળવીએ ક્રિપ્ટોની સમજ.